નમસ્કાર, લિફ્ટિંગ ગુજરાતીના જન્માષ્ટમી વિશેષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને બતાવીશું જન્માષ્ટમીના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી. આ ઉપાય કરવાથી તમારું કર્જ દૂર થશે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે. આ વખતે આ તહેવાર 23-24 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસ કૃષ્ણ ભગવાનની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જો કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો નસીબ પણ સાથ આપે છે. તો આવો જાણીએ કાનુડાને ખુશ કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ. પહેલો ઉપાય છે તુલસીની પૂજા. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં તુલસીનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે તુલસીના છોડ સામે ગાયના ઘીનો દીવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા 11 વાર પરિક્રમા કરો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહેશે. બીજો ઉપાય છે ખીરનો ભોગ લગાવો. જો તમે ધનની ઈચ્છા રાખો છો તો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને ખીરનો ભોગ લગાવો. ધ્યાન રાખો કે ખીરમાં તુલસી દળ જરૂર નાખો. આવું કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. ત્રીજો ઉપાય છે દાન કરો. જન્માષ્ટમીના દિવસે ગરીબને દાન જરૂર કરો. જો કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ પિતાંબરધારી પણ છે, તેથી જન્માષ્ટમીના દિવસે પીળા રંગના કપડાં, પીળા ફળ અને પીળા અનાજ સૌથી પહેલાં ભગવાન કૃષ્ણના અર્પણ કરો અને ત્યારબાદ ગરીબને દાન કરો. ચોથો ઉપાય છે પીપળા પર જળ ચડાવો. જો તમે કર્જમાં ફસાયા છો અને તેનાથી મુક્તિ મેળવવા માંગો છો તો જન્માષ્ટમીના દિવસે પીપળાના ઝાડ પર જળ ચડાવો અને સાંજે દીવો પ્રગટાવો. આ ઉપાયને કરવાથી તમે જલ્દી જ કર્જથી મુક્ત થઈ શકો છો. પાંચમો ઉપાય છે મંત્રનો જાપ કરો. જો તમે ધનની કામના રાખો છો તો જન્માષ્ટમી પર ઓમ હીમ એમ ક્લીમ શ્રી મંત્રનો 5 માળાનો જાપ કરો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં આવે. તો મિત્રો, આ હતા જન્માષ્ટમીના દિવસે કરવામાં આવતા અચૂક ઉપાય વિશે માહિતી. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને